વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. તો ચાલો જોઈએ આપણે મિત્રો એમાં. મિત્રો, વિભિન્ન સમુદાયની જે જાણકારી છે એ આપણને એની ભાષા પરથી મળે છે. શેના પરથી મળે છે? ભાષા ઉપરથી. કોઈ પણ સમુદાય હોય ને, આપણે તો જાણીએ છીએ, આપણે તો ભારત દેશના વાસીઓ છીએ. આપણે ત્યાં તો રૂપ, રંગ, ભાષા, બોલી, તહેવાર, ધર્મ, જાતિ, આ બધાની કેટલી બધી વિવિધતાઓ છે આપણે જાણીએ છીએ. ભારત એ વિવિધતાથી ભરેલો દેશ છે. દરેક બાબતોમાં વિવિધતા. આટલા વિશાળ દેશમાં ભાષા, ધર્મ, બોલી, તહેવાર, જાતિ, ધર્મ, દરેકની વિભિન્નતા આપણને ખબર જ છે મિત્રો. એટલે કોઈ પણ સમુદાય હોય એની વિશેની જે જાણકારીઓ છે એ આપણને એની ભાષા ઉપરથી મળે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે ગુજરાતી લોકો છે તો ગુજરાતી બોલનાર ગુજરાતના, આપણે ગુજરાતના લોકો ગુજરાતી ભાષા બોલીએ. જો એ ઉદાહરણ આપેલું છે. મરાઠી બોલનાર મહારાષ્ટ્રના, મહારાષ્ટ્રના લોકો કઈ ભાષા બોલે? મરાઠી. આપણે ગુજરાતી લોકો કઈ બોલી બોલીએ? ગુજરાતી. એમ આ ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીતિ રિવાજો હોય છે. ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત, ચિત્રકલા, એ આપણે જાણીએ છીએ મિત્રો. દરેક પ્રદેશના પોતપોતાના રિવાજો છે. અને આપણે ત્યાં ભારતમાં તો આ બધી બાબતોમાં વિવિધતા છે. આપણે અત્યારે જ વાત કરી, લોકોની ખાણી પીણી, દરેક વિસ્તાર પ્રમાણે ખાણી પીણી, વસ્ત્ર, જે આપણે કપડાં પહેરીએ છીએ એમાં પણ કેટલી બધી વિવિધતાઓ છે. જો મહારાષ્ટ્રના લોકો જે કપડાં પહેરે, આપણે ગુજરાતના લોકો જે પહેરીએ, દરેકના પોતાના નૃત્ય, સંગીત, ચિત્રકલા, કાવ્ય, આ દરેક બાબતોમાં વિવિધતા જોવા મળે છે. એટલે પ્રદેશ પ્રમાણે આપણને આ બધી વિવિધતાઓ ઘણી બધી બાબતોમાં જોવા મળે છે. એટલે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ પણ આપણે જોઈ શકીએ. દરેકની પોતપોતાનું કલ્ચર છે વિસ્તાર પ્રમાણે, અને એ જ તો જોવાનું છે આપણા દેશમાં. તેની સંસ્કૃતિઓ જે છે, આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે મિત્રો. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજે પણ અકબંધ છે, એ જ આપણે આ પાઠમાં જોવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. સૌથી પહેલાં આપણે ભાષા વિશે સમજણ મેળવીશું, વિવિધ ભાષાઓ વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં જુઓ, મલયાલમ. સૌથી પહેલા મલયાલમ ભાષા વિશે આપણે જોઈએ તો 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય. મહોદયપુરમનું કયું રાજ્ય? ચેર રાજ્ય. હાલના કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને, તેની ભાષા આપણે જાણીએ છીએ બધા. કેરળમાં કઈ ભાષા બોલાય? મલયાલમ. એની સાથે એ જોડાયેલું છે એટલે એ આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. અને આપણે બધા જાણીએ છીએ, અત્યારે વાત કરીએ પ્રમાણે યાદ રાખવાનું કે મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. કયા વિસ્તારમાં કઈ ભાષા બોલાય આપણે ખાલી ખાસ યાદ રાખવાનું. મેં આપણે ઉપર વાત કરી ને, ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી, એમ તો કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. તેના ઉપર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર ઉપર લખાયેલો ગ્રંથ જેનું નામ છે લીલા તિલકમ. કયો ગ્રંથ છે? લીલા તિલકમ, જે મણિપ્રલવ શૈલીમાં લખાયેલો છે આ ગ્રંથ 14મી સદીમાં, યાદ રાખો. ત્યાર પછી આગળ વાત કરીએ બીજી ભાષા, બંગાળી ભાષા. બંગાળી ભાષાનો ઉદ્ભવ, યાદ રાખવાનો, સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે.
બંગાળી ભાષાનો ઉદ્ભવ શેમાંથી થયો છે? સંસ્કૃત ભાષામાંથી થયો છે. અનેક ભાષાઓનું નિર્માણ થયેલું છે, આપણે જોતા જઈશું તેમ ખ્યાલ આવતો જશે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપનું નિર્માણ થયેલું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત પણ બંગાળથી જ થયેલી આપણને ખબર છે. આપણે સેમેસ્ટર 1ના પહેલા જ પાઠમાં ભણી ગયેલા ને, સૌપ્રથમ અંગ્રેજ શાસનની શરૂઆત ક્યાંથી થયેલી? બંગાળમાં. પ્લાસીની યુદ્ધ, બક્સરની યુદ્ધ તમને યાદ હશે. ધોરણ આઠની અંદર સેમેસ્ટર 1માં આ પાઠ આવે છે, અને આપણે 7મામાં પણ પ્લાસીના યુદ્ધ વિશે જોયું છે. એટલે આપણને બધાને એ પણ ખબર છે, અંગ્રેજોએ આપણા દેશમાં અનેક વર્ષો સુધી શાસન કર્યું હતું, આપણને ગુલામ બનાવ્યા હતા. એ અંગ્રેજ શાસનની સૌપ્રથમ શરૂઆત જ આ બંગાળથી થઈ હતી. યુરોપિયન ભાષાઓનો પણ બંગાળી ભાષા ઉપર આપણને પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક જે બંગાળી સાહિત્ય છે એને 2 ભાગમાં વહેંચવામાં આવેલું છે. આ યાદ રાખવાનું કે બંગાળી સાહિત્યને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે? 2 ભાગમાં. પહેલું સંસ્કૃતિ પ્રભાવિત અને બીજો સ્વતંત્ર. હવે પહેલું જે છે, પ્રથમ ભાગની અંદર સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ છે, અને બીજા ભાગની અંદર નાથ સાહિત્યનો સમાવેશ કરવામાં આવેલો છે. સમજાય મિત્રો? પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચવામાં આવેલું, સંસ્કૃતિ પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગની અંદર સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ છે, અને બીજા ભાગમાં નાટ સાહિત્યનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી આગળ વાત કરતા જઈએ, આપણે હવે વાત કરીશું ગુજરાતી. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. આપણે ત્યાં 22 માન્ય ભાષાઓ છે. આપણે બધા જાણીએ છીએ કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. આપણે ત્યાં એવી કહેવત છે કે ભારતમાં તો 12 ગામ બદલાય ને એટલે બોલી બદલાય, એટલી બધી બોલીઓ છે. અનેક બોલીઓની પણ ઘણી બધી વિવિધતાઓ છે. અનેક આપણી પ્રાદેશિક બોલીઓ છે. મુખ્ય ભાષાઓ તો ખરી, ઉપરાંત અનેક પ્રાદેશિક બોલીઓ પણ છે, અને એનું પણ મહત્ત્વ છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ જેવી ભાષાઓ બોલાતી હતી. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો, અનેક ભાષાઓનું નિર્માણ થયેલું છે. પહેલાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષા હતી, એમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનું નિર્માણ થયું, વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું. અનેક પ્રાદેશિક રાજ્યોની સ્થાપના થઈ, અનેક પ્રાદેશિક ભાષાઓ વિકસિત, અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓમાં વિકાસને વેગ મળ્યો. એમાં હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ ભાષાઓ વિકસી. અનેક પ્રાદેશિક ભાષાઓ કઈ કઈ? હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ, અનેક ભાષાઓનો વિકાસ થયો. અને 10મી-11મી સદીમાં તો સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો પણ વિકાસ થયો. આ અપભ્રંશ એ ગુજરાતી ભાષાની જનની છે, એ આપણને બધાને ખ્યાલ છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ છે એવું માનવામાં આવે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષા પછી આપણે જે વાત કરી રહ્યા છીએ, આપણી આ ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો. ગુજરાતી માટેનો કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ આપણે બધા જાણીએ છીએ. નરસિંહ મહેતા નામ તમે સાંભળ્યું છે. એ નરસિંહ મહેતાને હાથે ગુજરાતી સાહિત્યનો ખૂબ વિકાસ થયો હતો. આ નવા યુગના સૂત્રધારો તરીકે 3ના નામ આવે છે. એક નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ.
આ ત્રણેય વિશે તમે જાણો પણ છો, એનો પરિચય પણ તમને છે. નરસિંહ મહેતા, મીરાબાઈ અને બાલન, આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો પણ વિકાસ કર્યો હતો તેના વિશેની આપણે વાતો જોઈએ. મિત્રો, એમના દ્વારા લખાયેલી કૃતિઓ, દાખલા તરીકે યાદ રાખવાનું, નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતા દ્વારા લખાયેલી કૃતિઓ કઈ કઈ? સામરદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાનલીલા, આ બધી કૃતિઓ નરસિંહ મહેતાની છે. એટલે યાદ રાખવાનું, એક બે વાક્યમાં આપણે પૂછી શકીએ નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી. તો નરસિંહ મહેતાએ સામરદાસ વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાનલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈને પણ આપણે જાણે છે, મીરાબાઈએ પણ અનેક સાહિત્યની રચના કરી છે. મિત્રો, એના કાવ્ય પણ તમે અનેક કાવ્યો ભણ્યા છે ગુજરાતીની અંદર. એણે કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા બધા પદોની રચના કરેલી છે મીરાબાઈએ. એના એનો મુખ્ય વિષય શું હોય? કૃષ્ણની ભક્તિ. એને કેન્દ્રમાં રાખીને એણે અનેક પદો રચ્યા છે. ભાલણે પણ સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષાને ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી. ગુજરાતી ગુર્જર ભાખા, તેઓ પાટણના મોઢર બ્રાહ્મણ હતા, મોઢ બ્રાહ્મણ હતા. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ જાતિના હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં એમણે કઈ કઈ કૃતિઓ લખી હતી? તો ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ વિલડી સંવાદ વગેરેનો એમણે રચના કરી હતી. તો આ પણ યાદ રાખવાનું કે ભલણે ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ બિલડી સંવાદ વગેરેની રચના કરી હતી. તો આપણે વાત કરી મિત્રો, આપણે અગાઉ પણ જોઈ ગયા કે ભાષા દ્વારા જ આપણને જે તે સમુદાયની જાણકારી મળે છે. આપણે ભારતની અંદર પ્રાંતીય ભાષાઓના વિકાસમાં મલયાલમ, બંગાળી અને ગુજરાતી ભાષા વિશે કેટલીક વાતો કરી. ત્યાર પછી આપણે આગળ વાત કરીશું મિત્રો ઉત્સવોની. ભારતના ઉત્સવો, અને એમાં તો પૂછવાનું જ નહીં, ભારતની પ્રજા અને વિશ્વની તમામ પ્રજાઓ ઉત્સવ પ્રિય જ છે. આપણને બધાને ખબર છે આપણે અનેક ઉત્સવો ધામધૂમથી ઉજવીએ છીએ. દરેક ઉત્સવોનું મહત્વ છે. હવે આપણે એના વિશે જોઈશું કેટલા બધા ઉત્સવો, અને ઉત્સવો ઉજવવા જોઈએ, કેમ ન ઉજવવા જોઈએ? કેમકે આપણું જે જીવન છે, આપણે એક ધારા જીવનથી કંટાળી જઈએ. તમે વિદ્યાર્થી તરીકે ભણી ગણીને કંટાળી જાઓ, અમે અમારા કામથી કંટાળી જઈએ, આવું ઘણીવાર બનતું હોય. કાયમ આવું નથી થતું, પણ કોઈ વાર આપણને આપણા એવા એક ધારા જીવનથી કંટાળ આવે. તો આવા ઉત્સવો આપણે ઉજવીએ ને એટલે આપણામાં આનંદ ઉલ્લાસ આવે, જીવન જીવવાની મજા આવે. આ ઉત્સવો આપણને આનંદ આપે, ઉલ્લાસ આપણામાં આવે, એટલે ઉજવવા જોઈએ. આપણી પરંપરાઓ જળવાઈ રહે. તો ચાલો ભારતના ઉત્સવો વિશે વાત કરીશું. અમે પહેલાં જગન્નાથની રથયાત્રા વિશે જોઈએ. આ જગન્નાથની રથયાત્રા તો સૌ કોઈ જાણે છે, ખૂબ જાણીતી છે, અનેક ધાર્મિક સંપ્રદાયોની સાથે જોડાયેલા છે. જો ઓરિસ્સામાં પુરીમાં આવેલ, આપણે સૌ કોઈ જાણીએ છીએ ઓરિસ્સાના પુરીમાં જગન્નાથનું મંદિર આવેલું છે. તો એ ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય ખૂબ જાણીતો છે. જગન્નાથનો અર્થ જે જાણવા જેવી વાત છે, એનો અર્થ પણ આપેલો છે. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક, જગતનો નાથ એવો થાય છે. યાદ રાખો, જગન્નાથનો અર્થ વિશ્વના માલિક, જગતનો નાથ થાય છે, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. ભગવાન વિષ્ણુ, આપણે તો ભારતીય સંસ્કૃતિના લોકો છીએ એટલે આપણને આ ખ્યાલ છે. બારમી સદીની અંદર ગંગવંશના રાજા, આપણે બારમી સદીની વાત કરી રહ્યા છીએ, જેમાં ગંગવંશના રાજા થઈ ગયેલા, જેનું નામ છે અનંત વર્મન. આ અનંત વર્મને આ પુરીની અંદર, ઓરિસ્સામાં આવેલા પુરી ખાતે આ જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો એમણે નિર્ણય કર્યો હતો. કોણે? આપણે વાત કર્યા છે બારમી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા, જેનું નામ છે અનંત વર્મને, જેણે આ ઓરિસ્સાના પુરી ખાતે જગન્નાથનું મંદિર બનાવવાનું નિર્માણ કરવાનો એને નિર્ણય કરેલો. ઈસુસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ
પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરીને પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા હતા. ઓરિસ્સા જીતનાર અનેક મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બધાએ જ મંદિર ઉપર પોતાનું પ્રભુત્વ વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કરેલો એ સમયે. એનું પણ કારણ છે મિત્રો કે કેમ આ બધાએ, આ મુઘલો હોય કે મરાઠા હોય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કે, આ બધાએ મંદિર ઉપર વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કેમ કરેલો, એનું એક કારણ છે. કારણ કે એ બધા લોકો એવું માનતા હતા કે જો મંદિર ઉપર નિયંત્રણ મેળવી લઈએ ને તો સ્થાનિક જે સમુદાય છે, જે લોકો છે ને, એની ઉપર આપણે શાસન, એ લોકો આપણું શાસન સ્વીકારી લે, આપણે એની ઉપર શાસન કરી શકીએ, એવી એમની માન્યતાઓ હતી. મિત્રો, આ પુરીમાં પ્રતિ વર્ષે, દર વર્ષે એક વિશિષ્ટ રથ યાત્રાનું આયોજન થાય છે. આપણે બધા જાણીએ છીએ, આનાથી પરિચિત છીએ, આપણા માટે નવું નથી. દર વર્ષે પુરીમાં એક વિશિષ્ટ રથ યાત્રાનું આયોજન થાય છે. જગન્નાથની રથયાત્રા કરવામાં આવે છે કે જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજીના રથમાં બેસાડવામાં આવે છે અને આખા પુરીની અંદર એનું ભ્રમણ કરવામાં આવે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા માટે આવે છે. ખૂબ જાણીતી છે આ જગન્નાથની રથયાત્રા ઓરિસ્સાના પુરી ખાતે. ત્યાર પછી બીજો તહેવાર હોળી, એના વિશે તો સૌ કોઈ જાણો છો. હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે બધી જગ્યાએ, પરંતુ ખાસ એનું વિશિષ્ટ મહત્ત્વ ઉત્તર ભારતમાં છે. ઉત્તર ભારતમાં ખાસ વિશિષ્ટ રીતે એને ઉજવવામાં આવે છે. આ તહેવાર બે દિવસનો હોય છે, આપણને બધાને ખબર છે. કેટલા દિવસનો હોય છે? બે દિવસનો. પહેલો દિવસ હોળી અને બીજો ધૂળેટી. પહેલા દિવસે આપણે હોળી પ્રગટાવીએ અને બીજા દિવસે ધૂળેટી રમીએ. મજા આવે ને? તમે બધા બહુ ધૂળેટી રમો છો, મને ખબર જ છે. સ્કૂલમાં પણ કેવા ફુગ્ગા લઈને આવે, કલર લઈને આવે, પણ અમે ના પાડીએ એટલે નકર. અને ફળિયામાં તો, સોસાયટીમાં તો કેવી ધૂમ મચાવે ને, ખૂબ મજા આવે ને રમવાની. ઓકે, તમને યાદ આવી ગયું હશે બધું ને. મિત્રો, આ દિવસને આસુરી શક્તિ ઉપર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે સાંજના સમયે, તમને બધાને ખબર છે ને, આપણે આ બધાની સાથે જોડાયેલા છે, સાંજના સમયે આપણે હોળીનું પૂજન કરીએ છીએ, હોળી પ્રગટાવીએ છીએ, અને બીજે દિવસે આપણે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરીએ છીએ. મિત્રો, તમને ખબર જ હશે, હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ થઈ ગયેલો, જે પોતાને ભગવાનથી પણ વિશેષ માનતો અને પોતાની જ પૂજા કરી, ભગવાનની કોઈ પૂજા ન કરી, એવું એના સામ્રાજ્યમાં એણે આદેશ બહાર પાડેલો. અને એનો જ દીકરો, ખબર છે ને નામ, ભક્ત પ્રહલાદ. સૌ કોઈ જાણે છે ને એને, કોણ નથી જાણતો કે ભક્ત પ્રહલાદ વિષ્ણુનો ભક્ત હતો અને એની પૂજા કરતો. અને એના પિતાને હિરણ્યકશ્યપને ગમતું ન હતું. એણે નગરમાં આદેશ કરેલો કે કોઈએ ભગવાનનું નામ નહીં લેવાનું, એ જ ભગવાન, એનું નામ લેવાનું. અને એનો જ દીકરો એની વાત ન માનતો. એટલે તમને ખબર હશે મિત્રો, ભક્ત પ્રહલાદને મારી નાખવા એના બાપે કેટલા પ્રયત્નો કર્યા હતા, ખબર ને? એને ઝેર આપી દીધેલું, એને સાપના કૂવામાં નાખી દીધેલો, એને ખાઈમાંથી ફેંકી દીધેલો, કંઈ કેટલાય પ્રયત્ન કર્યા હશે, પણ એ દર વખતે બચી જતો. કેમ કે એની ભક્તિ ભગવાન એની વારે હતા. તમને ખબર હશે, હિરણ્યકશ્યપની જે બહેન છે હોલિકા, એને વરદાન હતું અગ્નિ એને બાળી ન શકે. એની પાસે વિશિષ્ટ ચૂંડડી હતી, એ ઓઢીને બેસી જાય એટલે એને આગ બાળી ન શકે. તે ભક્ત પ્રહલાદને લઈને બેસી ગયેલી, ખબર ને? પણ એને વરદાન હોવા છતાં, કેમ કે એણે એ વરદાનનો દુરુપયોગ કર્યો હતો, ખોટા કામ માટે કર્યો હતો, એટલે એને એનું દુષ્ટ પરિણામ મળેલું. એટલે આપણને જે મળ્યું છે ને, એનો દુરુપયોગ ન કરવા. એટલે ખબર ને, એ હોળીમાં આમ લાકડાની આપણે આખું સીચીએ છીએ, ખબર ને, એમાં બેસી ગઈ, એ સળગી ગઈ, પણ પ્રહલાદને કંઈ ન થયું. એટલે જ તો આસુરી શક્તિ ઉપર સાત્વિક શક્તિના વિજય રૂપે આપણે એને ઉજવીએ છીએ. ભક્ત પ્રહલાદ બચી ગયેલો. આ બધી જે વાતો છે એ તમને પણ ખબર જ છે, તમે જાણતા જ હશો. આપણે હોળીનું મહત્ત્વ જોઈએ મિત્રો. ત્યાર પછી આગળ જુઓ મિત્રો, લઠમાર હોળી અને બરસાના, એના વિશે પણ આપણે વાતો કરીશું. લોહડી વિશે વાત કરવાના છે, પોંગલ વિશે વાત કરવાના, ઘણા બધા તહેવાર વિશે વાતો કરવાના છે. ખૂબ મજા આવશે, અનેક બધું નવું નવું જાણવાનું મળશે. પણ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.